नमस्कार दर्शक मित्रों, एट द रेट गुजरात में आपनुं स्वागत छे। गुजरात विधानसभा नी चूंटणी ना आ वर्ष में खोडलधाम ना प्रमुख अने सामाजिक अग्रणी गणाता नरेश पटेल ना राजकीय प्रवेश विषे लांबा वखतोथी अटकळो अने अनुमानो चाली रह्या छे। कारण के नरेश पटेल ने भाजप, कांग्रेस अने आम आदमी पार्टीए जोड़ाण माटे आमंत्रण आप्युं छे, परंतु कया पक्ष में जोड़ाशे ते अंगे नरेश पटेल दरेक पक्षना आगेवानोने ललचावी रह्या छे। त्यारे हवे आ बधानी वच्चे मीडिया अहेवालो मुजब एवुं जाणवा मळी रह्युं छे के आखरे नरेश पटेले जाहेरात करी राजकीय माहौल गरमावो आव्यो छे। कारण के तेओए कह्युं छे के कोंग्रेसना धारासभ्योए डिमांड मूकी छे, तो नरेश पटेले आवुं केम कह्युं तेमज शुं डिमांड मूकी छे कोंग्रेसना धारासभ्योए, तो चालो तमने आना विशे विगतवार जाणकारी आपी दईए। तो तमें जणावी दईए के गुजरातमां छेल्ला घणा समयथी नरेश पटेलने लईने खूब ज राजकारण थई रह्युं छे, जहाँ एक बाजु राजनेताओ द्वारा नरेश पटेल साथे मुलाकातो करवामां आवी रही छे, त्यां ज वळी बीजी तरफ नरेश पटेल शुं राजकारणमां आवशे अने आवशे तो कई पार्टीमां जशे तेने લઈને પાટીદાર સમાજમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે। ત્યારે હવે આ બધાની વચ્ચે મંગળવારે દિલ્હીથી પરત આવ્યા બાદ નરેશ પટેલે મીડિયા સાથે વાતચીતમાં ફરી એકવાર તારીખ બે તારીખની જેમ નવી જ તારીખ આપી દીધી છે, જેમાં નરેશ પટેલે કહ્યું છે કે હું આગામી 10 દિવસમાં રાજકારણનો નિર્ણય જાહેર કરી દઈશ। હું દિલ્હી ગયો હતો ત્યારે મારી સાથે પ્રતાપ દુધાત અને 4 ધારાસભ્ય હતા, ત્યાંથી હું બનારસ ગયો અને ત્યાંથી મુંબઈ જઈને પાછો આવ્યો છું। આ સાથે જ નરેશ પટેલે વધુમાં કહ્યું છે કે કોંગ્રેસ દ્વારા મારી પાસે પ્રપોઝલ આવેલું છે અને ડિમાન્ડ એમના જ ધારાસભ્યોએ મૂકી છે, મેં કોઈ પણ ડિમાન્ડ મૂકી નથી। જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે કઈ ડિમાન્ડ મૂકવામાં આવી, તો નરેશ પટેલે જવાબ આપ્યો કે એ બધું અમને ખબર છે, જો કે તેમણે એટલું ચોક્કસ કહ્યું કે આગામી 10 દિવસમાં નિર્ણય આવી જશે। જો કે આ બધાની વચ્ચે જોવા જેવી વાતો એ છે કે નરેશ પટેલ રાજકારણમાં આવશે તેની વાતો લાંબા સમયથી થઈ રહી છે, પરંતુ હવે તો નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને ફરી એક વખત કોકડું બરાબરનું ગૂંચવાઈ ગયું છે। કારણ કે મીડિયા રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના ધારાસભ્યો કહે છે કે એક સપ્તાહમાં નરેશ પટેલને લઈને કોઈ નિરાકરણ આવી જશે અને અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે। પરંતુ આના બાદમાં જ્યારે નરેશ પટેલ રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા હતા ત્યારે તેમને આ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે મીડિયા અહેવાલોમાં એવું કહ્યું કે હાઈકમાન્ડ સાથે મુલાકાત થઈ હોવાની વાતનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું કે હું બધી જ પાર્ટી માટે પોઝિટિવ જ છું, ગુજરાતનો વિકાસ થવો જ જોઈએ અને હવે તેમના નિવેદનના કારણે સાચું કોણ એ મોટો પ્રશ્ન ઊભો થયો છે। બીજી ખબર સાથે ફરી મળીશું, ધન્યવાદ।